તો જો તમે હજી લગી યુટ્યુબ ચેનલ ને ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લેખીને પ્રેસ કરી દો જેથી કરીને કોઈ પણ નવા આપણા યુટ્યુબ ચેનલના વિડીયો આવતા હોય તો તમે સીધોનો લાભ લઈ શકો બરાબર તમારા મિત્રોને પણ શેર કરો કેમ કે આ સબ્જેક્ટ છે બરાબર સેન્ટ્રો મટીરિયલ એમાં આપણે અત્યારથી ધ્યાન દેવી પડશે કેમ કે ઘણી બેકલો કેટી આમાં આવતી હોય છે આપણે અત્યારે ધ્યાન દેશું તો કઈ ચાન્સ જ નથી બરાબર આવવાનું તમે એવું હાર્ડ પેપર નીકળે પાસિંગ તો થઈ જ જાય એટલે એ પણ તમારે જવાનું નથી તો ડાયરેક્ટ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેનની વાત કરી છે ચેપ્ટર નંબર 1 ની તો એમાં તમને 7 ટોપિક ભણવાના આપણે આવશે બરાબર બધાય તો આપણે 1 બાય 1 લેશું અને તમને સમજાઈ જાય એવી જ લેંગ્વેજમાં સમજાવશું અને ટીક પણ સાથે કરાવશું બરાબર કે કેવા પ્રશ્ન છે જીટીયુ एग्जाम અને મીડ એક્ઝામમાં આવી શકે બરાબર કાકે જો તમને કોલેજમાં લેક્ચર ફરો રોજ છો એટલે આપણે બીજું કંઈ ડીપ માં જ ઉતરવાની જરૂર નથી બરાબર

કે હું સમજોને કે સ્લેબ છે બીમ છે કોલમ છે ઓય ઈ શું હોય મેમ્બર હોય સ્ટ્રક્ચર મેમ્બર છે તો આટલું તો બેસિક ક્લિયર કરવું જરૂરી છે નેક્સ્ટ ટોપિક ની વાત કરી સ્ટ્રક્ચરના પ્રકાર ટાઇપ્સ ઓફ સ્ટ્રક્ચર તો અહીંયા પર તમને સમજી લેવાનું કે પાંચ છ આપ્યા હોય તો તમારે એટલીસ્ટ નામ યાદ રાખી લેવાના કે આરસીસી છે સ્ટીલ સ્ટ્રક્ચર છે ટિમ્બર છે એલ્યુમિનિયમ એ તમને યાદ રહે ને એ પહેલા તમારે યાદ રાખવાનું આપણે જેટલું આવડે ને એ પહેલા કરવાનું બરાબર આપણે ભૂલ જ એ કરી છે કે નથી આવડતું નહીં આપણે શીખવા જઈએ બરાબર જે વસ્તુ આપણે આવડે ને એ શું કરવાનું સૌથી પહેલા કરવાનું બને શું કરવાનું કે ઇંગ્લિશમાં યાદ રાખવાના નામ મીડિયમ મારા છે લોકો લોકો એ શું કરે કે ઇંગ્લિશમાં વચ્ચે વચ્ચે લખે એટલે એને પ્રેક્ટિસ કરે અને આગળ ડિગ્રીમાં પણ સારું રહે અને ફિલ્ડમાં પણ આગળ વધવામાં સમજવામાં પણ સહેલું રહેશે અત્યારથી ઇંગ્લિશની તૈયારી કરીએ તો સારું રહેશે બરાબર તો બે તમે જોઈ ગયા સ્ટ્રક્ વ્યાખ્યા ને પ્રકાર અને તમે એકવાર તમારે કોલેજમાં લેક્ચર ભરો

તે આ બે બળો લાગે ત્યારે પદાર્થ બંને સમાંતર સમતલમાં ચીરાઈ જાય શું થાય તો ત્યારે આપણે આ જે ફોર્સ લાગ્યો બરાબર એને શું કહેવાનું આપણે કે શિયર ફોર્સ એટલે કે પતન ભાર રેડી તે વસ્તુને ખાસ ધ્યાન રાખે જો કોલેજમાં તમે લેક્ચર ભતા હોય છો એટલે હું બહુ કહેવાય ને કે આમ ઊંડો ડીપમાં નથી સમજાતું તમને હવે તમને પણ કંટાળો આવશે હું તમને એટલીસ્ટ ગાઈડન્સ કરું છું કે કેટલું વસ્તુ તમે જે ભણી જ ગયા છો બધી તમને આવડે જ છે તમને એટલી એ મારા આઈડિયો કોર્નર છે કઈ રીતે કેટલું લખવું જોઈએ અને કઈ વસ્તુ કયા પ્રશ્નમાં લખવી એ ઈમ્પોર્ટન્ટ છે બરાબર તો જેની ફિગર પણ તમને અહીં આપી છે આ રીવેટ છે બરાબર શેરિંગ કર્યું છે હવે નામ છે આ એ પણ તમારે લખવાના બરાબર બિફોર સીડિંગ છે આ પછીનું હોય અહીં આપતો બરાબર ફિગર લખવાની એમાં કેટલો તફાવત છે જોવાનું એનું ઇક્વેશન પણ આપ્યું છે એ પણ કરી નાખવાનું બધું

મરોડ ભાર્ય નામ ઉપરથી તેની વ્યાખ્યા છે તેમાં ફિગર પર મસ્ત ડ્રો કરવાની રેડી પછી આપણે જોવા જઈએ કે ટ્રાન્સવર્ષ ભાર છે કે જ્યારે કોઈ ચેમ્બર ઉપર તેની લોજી અક્ષને લાંબરૂપે ભાર લાગે તો તેને ટ્રાન્સવર્ડ ભાર કહે તો નેક્સ્ટ ટોપિક છે આપણો આર્ટ છેદને આધારે સરિયાના પર કહે ટાઈપ્સ ઓફ બાર બેઝ ઓન ક્રોસ સેક્શન બરાબર સડિયાનો આર્ટ છેદ એટલે કે ક્રોસ સેક્શન તેની આખી લંબાઈમાં એક ધારો હોય બરાબર

એની ફિગર પણ તમને આપી છે કોઈને ડ્રો કરવી તો એ પણ કરી શકે છે બરાબર હવે નેક્સ્ટ વાત કરશે કમ્પોઝિટ ભાર બાર છે એની વાત જો સળિયામાં આઠ છે તેની લંબાઈમાં કોઈ પણ સેક્શન આગળ બે કે તેથી વધારે મટિરિયલનું બનેલું હોય ને આડ છે છે સળિયાનું એની આગળ પ્રો સેક્શનમાં બે કે તેથી વધારે મટીરિયલનો બનેલું હોય તો હું કહેવાનું કમ્પોઝિટ બાર કહેવાનું બાર બરાબર ને કમ્પાઉન્ડ બારમાં શું છે કે જો કોઈ સળિયો બે કે તેથી વધારે મટીરિયલનો બનેલું હોય આ જ આવશે પરંતુ કીધું એટલે બટ કોઈ એક સેક્શન આગળ આદમાં એક જ મટીરિયલનો બનેલો હોય હવે ઘણી મને એક જ બનેલાઈ શું બે ત્રણ નહીં હોય એમ તો શું હોય છે કે કમ્પાઉન્ડ બાર હશે હવે એની ફિગરની વાત કરી તો ફિગર પણ તમને આપી છે બને તો ફિગરથી વધારે માર્ક્સ કવર થશે તો તમે એ ધ્યાન વધારા નેક્સ્ટ જો આ બધી વ્યાખ્યા ઘણી વાર જીટીયુ એક્ઝામમાં ડિગ્રીમાં વગેરે બધી જગ્યાએ પૂછાતી હોય છે તો અત્યારથી બાકી થઈ જશે તો વધારે સારું રહેશે કે એકમ ક્ષેત્રફળ ઉપર વાહ્યબળ સામે પેદા થતા અવરોધને સ્ટ્રેસ કહેવાય સ્ટ્રેસ બરાબર પોસ્ટના છેદમાં એરિયા એ તમને ઇક્વેશન પર પૂછો તો આ તમારે ખાસ કરી નાખવાનું બરાબર આ ઘણીવાર પૂછાતી હોય આગળ તમે ડિગ્રી કે જ્યારે આગળ સ્ટડીમાં જશો ત્યારે તમને આઈડિયા આવશે તો જ્યારે એ સ્ટ્રેસનો એસ એકમ છે પાસ્કલ છે અહીંયા પર તમને આપ્યો છે બરાબર અને તેની ફિગર પર તમને ડ્રો કરેલી રહી છે એ પણ તમારે તૈયાર કરી નાખવાની પછી આપણે જોઈ કે વિકાર અથવા વિકૃતિ એટલે કે બીજું કાંઈ નહીં પણ શું છે જ છે રેડી તમારે ઇંગ્લિશમાં ગુજરાતમાં ઘણી વાર ભૂલાઈ જતું હોય છે તો પદાર્થની એકમ લંબાઈમાં થતા ફેરફાર ને વિકાર એટલે કે સ્ટ્રેન કહેવાય તો લંબાઈમાં થતો લંબાઈ હોય ને જે મેન લંબાઈમાં મૂળ લંબાઈ એ તમને સમજાવ્યું હતું કે લંબાઈમાં થતો ફેરફાર આ એક મૂળ લંબાઈ છે પછી માં શું થાય કે ફેરફાર થતો રહે છે રેડી અને એનો કોઈ હું એસાય એકમ નથી એ વસ્તુ ખાસ ધ્યાન રાખે તમને એમાં ફિગર આપી છે

પ્રતિબળ એટલે કે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ અને વિકારને દા વિકાર એટલે કે કોમ્પ્રેસિવ સ્ટ્રેન કહી શકાય છે તમારે સિમ્પલી એક વસ્તુ યાદ રાખવાની છે કે સ્ટ્રેસ છે એ અને સ્ટ્રેન છે એ બે વસ્તુ સમજી લેવાની છે એના ઉપરથી પછી ઇઝીલી તમને યાદ રહી જાય છે બરાબર પછી આપણે જોઈ લઈએ બે વ્યાખ્યા બીજી કે ડાયરેક્ટ સ્ટ્રેસ અને નોર્મલ સ્ટ્રેસ શું છે જ્યારે ભાર કોઈ સમતલ કે સપાટીને લંબરૂપે લાગે બરાબર ત્યારે પેદા થતી સ્ટ્રેસ ને ડાયરેક્ટ સ્ટ્રેસ અથવા નોર્મલ સ્ટ્રેસ કહેવાય કોઈ સમતલ સપાટીને લંબરૂપે રાખે ને ત્યારની વાત છે બરાબર અને તાણ પ્રતિબળ અને દાબ પ્રતિબળ એ બંને ડાયરેક્ટ સ્ટ્રેસ છે તાણ પ્રતિબળ અને દાબ પ્રતિબળ બરાબર ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સાવ એટલે સાવ સહેલો છે આવડી જેવો છે બરાબર કે શું છે સ્ટ્રેસ અને સ્ટ્રેઇનના પ્રકારની વાત કરવાની છે આપ તેમાં તમે આગળ જોઈ ગયા પણ ટેન્સાઇલ ટેસ્ટ છે કોમ્પ્રેસિવ છે શીયર છે બેન્ડિંગ છે અને ટોર્સનલ છે બરાબર તાણ પ્રતિબળ દાબ પતન નમન ને મરોડ બરાબર એની વ્યાખ્યા પણ ઘણીવાર જીટી એક્ઝામમાં પૂછાતી હોય આઈએમપી માં આઈએમપી પ્રશ્ન છે અને કોઈ તૈયાર કરવાનું ભૂલે નહીં બરાબર ફિગર પણ આપીએ છીએ તો આપણે વન બાય વન લઈ લઈએ કે પદાર્થ પર લાગતા ખેંચાણ બળ એ લીધે પેદા થતી સ્ટ્રેસ ને તાણ પ્રતિબળ કહેવાય બરાબર એના ઉપર તમને આવી પૂછ્યું તો સૂત્ર સાથે ફિગર પણ કરવાની છે કમ્પલસરી બરાબર ધ્યાન વસ્તુ રાખે દાબ પ્રતિબળની વાત કરી પદાર્થ પર લાગતા દાબ બળ એ રીતે પેદા થતા સ્ટ્રેસ દાબ પ્રતિ બળ કહેવાય છે એટલે કે સ્ટ્રેસ પ્રતિબળ ભૂલાઈ જાય તો એ લોકો સ્ટ્રેસ યાદ રાખી દે બરાબર એને ફિગર ની ઇક્વેશન આપ્યું છે હવે કર્તન પ્રતિબળની વાત કરી બરાબર કે કોઈ પણ પદાર્થ પર બે સરખા મૂલ્ય બરાબર મૂલ્ય બે નું સરખું હોય છે પરસ્પર વિરુદ્ધ દિશાના અને જેમની કાર્યરેખા એક નથી તેવા બે બળ બરોલા છે કે લાગે છે પોજાતની સમાંતર દિશામાં ચીરાઈ દે શું થાય ચીરાઈ જાય છે તો આ વખતે પેદા થતી સ્ટ્રેસ ને શિયર સ્ટ્રેસ કહી શકાય બરાબર શિયર ફોર્સ ના છેદમાં શિયર એરિયા બરાબર શિયર સ્ટ્રેસ છે એના સૂત્રમાં તમે શોર્ટ ના પણ લખી શકો એટલે કે અહીંયા સમજાવવાની જરૂર નથી

તો હવે આપણે ટોસ્ટનો સ્ટ્રેસ એટલે કે ગુજરાતીમાં મોરલ પ્રતિબંધ વિશે જોઈએ બરાબર કે સાવ એ તો સાવ છે કે સાપ ઉપર ટોલ ટી લગાડવાથી સાપનો પેદા થતી સ્ટ્રેસને શું કહેવાય એ ટોસ્ટનો સ્ટ્રેસ કહેવાય અને ઘણી વાર જે પૂછાયેલી પણ છે હવે આ તો તમે ભણી ગયા છો ફિઝિક્સમાં કે સ્થિતિસ્થાપકતા બરાબર કે પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેમાં વિરૂપણ એટલે કે ડિફોર્મેશન થાય બરાબર અને બાહ્ય બળ દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિ ધારણ કરે કોઈ રબળ ઉપર તમે ફોર્સ આપો એટલે રબળ તમે આમ દબાવો એટલે દબાઈ જાય બરાબર જેવું તમે મૂકી દઉં ત્યારે પાછું પોતાની મૂળ સ્થિતિ છે પેલા જેવું હતું એવું થઈ જાય છે બરાબર તમે શું કહી શકો સ્થિતિસ્થાપકતા હદ એટલે એટલે હું કે કે લિમિટ વધુમાં વધુ જે બળ સુધી તે દૂર થતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી શકે તેને બળને સ્થિતિસ્થાપકતાની હદ કહેવાય વધુમાં વધુ બળ જે બળ સુધી તે દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી જાય એને શું કહી શકાય લિમિટ કહેવાય એમ

એ બે એકબીજાને શું હોય કે સમ પ્રમાણમાં હોય તો શું કહી શકાય એને ફૂગનો નિયમ છે એમ કહી શકાય બરાબર ને આ ફિકોને તમારે અત્યારથી યાદ રાખી લેવાની આ લાઈફમાં તમને આગળ સ્ટડીમાં ઘણી જગ્યાએ આવશે બરાબર અને તમને ઇક્વેશન છે એ પણ તમારે એક યાદ રાખી લેવાનું પેલા લીટી ઇક્વેશન ફિગર બાકી જેવા માર્ક્સને પૂછાય એ માર્ક્સમાં તમારે લખવાનું થાય જેથી તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખી હવે યંગનો માપાંક કહી શકાય એટલે કે મોડ્યુલેસ અથવા આ સ્થિતિસ્થાપકતા માપાંક પણ કહી શકાય છે બંનેમાંથી કોઈ પણ એક પૂછાય તમારે યાદ રાખવાનું ત્રીજું એમાં પાછું સ્ટ્રેસ અને સ્ટ્રેઇનના ગુણોત્તરને સ્થિતિસ્થાપકતા માપાંક કહેવાય સાવ સહેલી વ્યાખ્યા છે પૂરી એક લાઇનની પણ વ્યાખ્યા નથી બરાબર તો તમને યાદ રહી જાય મોડ્યુલસ ઓફ ઇલાસિટી ડાયરેક્ટ સ્ટ્રેસ ના છેદમાં ડાયરેક્ટ સ્ટ્રેન એ પણ લખી શકો અને શોર્ટમાં પણ તમે લખી શકો છો ખરી આનું આપણે આગળ ઇક્વેશન કે વગેરે એક્ઝામ્પલ હું તમને સોલ્વ કરવામાં આવશે બરાબર એનો જો સ્ટ્રેસ છે સ્ટ્રેન છે એ લિમિટ છે બરાબર તો ફિગર પર તમારે યાદ રાખી લેવાની રેડી એ આગળ જતાં સારા માર્ક્સ અને સમજવામાં આપણે સારું રહીએ અને પેપર ચેકર છે એને પણ માર્ક્સ દેવા મજા આવે અને આમાં શોર્ટ શોર્ટમાં જ ચાકો સબ્જેક્ટ શોર્ટનો છે બરાબર એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખે એમાં ભરી ભરીને તમે તમારી રીતે લખી નહીં શકો નવો ટોપિક છે આપણે એ શ્રમિક આર્ટ છે એટલે કે એક જ છે એક પ્રકારનો બરાબર જોઈ લઈએ કે પહેલાં વ્યાખ્યા શું છે જો કોઈ સેક્શન બે કે તેથી વધારે મટિરિયલનો બનેલો હોય તો તેને શું કહી શકાય એટલે કમ્પોઝિટ સેક્શન બરાબર તમારે યાદ કમ્પોઝિટ છે એ તમારે યાદ રાખવાનું છે બરાબર કોઈ પણ રીતે ગુજરાતી મીડિયમ વાર છે યાદ રાખવાનું ટ્રાય કરે બરાબર એ થઈ જાય દાખલા તરીકે મારે લેવું હોય તો શું લઈ શકાય સ્ટીલ છે કોપર છે સ્ટીલ છે બ્રાસ છે સ્ટીલ છે કોન્ક્રેટ છે

સાવ સિમ્પલ વ્યાખ્યા છે સૂત્ર પણ આપ્યું છે e ફોર સ્ટીલ e ફોર કોન્ક્રીટ બરાબર તો શોર્ટના બતા તમે લખી શકો છો અને ગાઈવર એક્ઝામમાં પૂછાયેલી છે બરાબર બીજી ટ્રીક વ્યાખ્યા આપણે જોઈ લે કે રેખીય વિકાર એટલે કે લિનિયર સ્ટ્રેન બરાબર કે પદાર્થની એકમ લંબાઈમાં થતા ફેરફારને રેખીય વિકાર કહેવાય બરાબર આ પણ સાવ છેલી છે બે દેખ સામન જીટી માં પૂછાવાનો ચાન્સ વધારે છે લંબાઈમાં થતો ફેરફાર અને મૂળ લંબાઈ બરાબર અહીંયા ફિગર પણ અહીંયા આપી છે હવે જોઈ લઈ કે રેટરલ સ્ટ્રેન એમાં શું કહેવા માગે કે હું એમાં શું આવશે કે વ્યાસમાં થતો ફેરફાર છે તે મૂળ વ્યાસ આ તમે સૂત્રો ઉપરથી વ્યાખ્યા બનાવી પણ શકો કે વ્યાસમાં થતો ફેરફાર અને મૂળ વ્યાસ બરાબર ફિગરમાં તમે જોવો તમને ઓટોમેટિક ડાયામીટર છે લેન્થ છે બરાબર તો હવે તમે આરામથી સમજાઈ જાય હવે એવો જ ઇમ્પોર્ટન્ટ જોઈ લઈએ આપણે આ પણ જીત્યું છે પૂછાતો છે લાદોને પાકો કરી જ નાખવાનો બરાબર કે લેટરલ સ્ટ્રેન અને લિનિયર સ્ટ્રેનના ગુણોત્તરને પોઈસરનો ગુણોત્તર કહેવાય છે આપણે આગળ જોઈને મળ્યા બે વ્યાખ્યા જોઈ લેટર સ્ટ્રેન અને લિનિયર સ્ટ્રેન બી બે ભણ્યા એના જ ગુણોત્તરને શું કહેવાય થર્ડ ટોપિક એટલે કયો કે પોઈસરનો એ પોઈસનો ગુણોત્તર તમને જે પણ યાદ એ તમારી લેંગ્વેજમાં યાદ રાખી લેવાનું પછી પ્રોપર સ્પેલિંગ પરમાં લખી નાખવાનું જ્યારે વોલ્યુમેટ્રિક સ્ટ્રેનની વાત કરો એમાં કંઈ એમાં શું હતું કે જો અહીંયા આપણે તમારા કદમાં થતો ફેરફાર છે જ મૂળ કદ હવે પદમાં થતો ફેરફાર અને મૂળ પદ બરાબર તો તમે ઈ ક્વેશન છે ને એ તમે સાથે સાથે સમજો પહેલાં અને પછી તમે યાદ રાખવાની ટ્રાય કરશો તમે આરામથી થઈ જશે ઠીક એક તમે ક્વેશન પૂછાણો બરાબર તમે વ્યાખ્યા આપો એનું સૂત્ર લખો ફિગર દોરો બરાબર જેટલા માર્ક્સમાં છે એના માર્ક્સ વિશે તમારે લખવાનું બે માર્ક્સમાં છે તો એટલું આટલી વસ્તુ એનપ છે બાકી તમને વધારે પણ લખી શકો છો એ શોધવાનું સૂત્ર પણ તમને આપ્યું છે એ આપણે ડીપમાં છે અત્યારે આપણે થિયરી કવર કરી છે બરાબર બ્લક મોડ્યુલર છે એ પણ ઘણા પૂછાટ હોય છે બરાબર જ્યારે પદાર્થ પરસ્પર કાટકોને આવેલા ત્રણ સમતલ ઉપર એક સરખી અને એક જ પ્રકારની નોર્મલ સ્ટ્રેસ લાગતી હોય ત્યારે નોર્મલ સ્ટેસ અને વોલ્યુમેટિક સ્ટ્રેનના ગુણોત્તરને બ્લક મોડ્યુલર્સ કહેવાય બરાબર તમારે ફિગર આ બધું વાંચવું પડશે અને ફિગર તમને આ યાદ રહી જેવી છે બરાબર ને ઇક્વેશન યાદ રાખવાનું ડાયરેક્ટ સ્ટ્રેસ છેદમાં વોલ્યુમેટિક વોલ્યુમેટ્રિક સ્ટ્રેન બરાબર પતન બળની જ્યારે વાત કરી કોઈ પણ પદાર્થ બે સરખા મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના અને જેમની કાર્યરેખા એક નથી તેવા બે બળો લાગે તો પદાર્થ બળની સમાંતર દિશામાં સિરાયજી આ વખતે પેદા થતી સ્ટ્રેનને સ્ટ્રેસ કહેવાય છે કોમન કોમન જ આવશે તો તમારે યાદ રાખવું પડશે વ્યાખ્યામાંથી જી ટ્યુબ મીડમાં પૂછાતી હોય છે ને પૂછાવાની છે બસ પૂછાશે આઈમપી છે બરાબર બધી વ્યાખ્યાઓ નેક્સ્ટ વાત કરી સ્ટ્રેસ બરાબર કે પદાર્થ પર લાગતા શિયર ફોર્સના લીધે પેદા થતી સ્ટ્રેનને શિયર સ્ટ્રેસ કહેવાય આમાં તમારે સમજવાનું યાદ રાખવાનું ગોખવાનું નથી અથવા પ્રથમ વિકાર પણ કહી શકાય બરાબર તેમાં શું આવશે પદાર્થ પર બે સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં દિશાના બળો લાગ લાગવાથી પદાર્થનું કોણીય વિરૂપણ થાય અને એકમ લંબાઈમાં થતા કોણીય વિરૂપણને પ્રથમ વિકાર કહેવાય તો આ વ્યાખ્યા અહીંયા પણ છે આ છે કે નહીં છે બે રીતે પૂછાઈ શકાય તમારે તમારી તૈયારીમાં રહેવાનું બરાબર જે પૂરક પતન પ્રતિબળની વાત કરવામાં આવે બરાબર કે જો કોઈ પદાર્થ એક સમતલ પર શિયર સ્ટ્રેસ જોડ એટલે કપલ લાગતી હોય છતાં પદાર્થ સમતલમાં હોય તો તે સમતલને કાટખૂણે આવેલા બીજા સમતલ પર તેટલા જ મૂલ્યની પરંતુ વિરુદ્ધ દિશાની શિયર સ્ટ્રેસની જોડ લાગતી હોય તો આ વિરુદ્ધ દિશાની શિયર સ્ટ્રેસને શું કહેવાય કે જોડ છે પૂરક પતન પ્રતિબળ તરીકે ઓળખાય છે એ તમને આપી પડી દીધા છે બરાબર તમે યાદ પણ રાખી શકો ફિગર છે એમાં પણ તમને દર્શાવેલા છે ફિગર સાથે દોરવાનું વધારે રાખવાનું બરાબર વ્યાખ્યા હોય ત્યારે દોઢ લાઈન બે લાઈનની આ એક મોટી છે આપણે જોઈએ મોટીમાં બાકી બધી નાની જ છે વ્યાખ્યા લખી નાખો સૂત્ર લખી નાખો બરાબર પછી ફિગર દૂર નાખવા નાખો કોઈ માર્ક્સ ના કાપી શકે તમારો એક બરાબર તો પૂર શિયર ની જયારે વાત કરવા હોય બરાબર કે જયારે કોઈ પદાર્થ ઉપર શિયર સ્ટ્રેસ અને પૂરક શિયર સ્ટ્રેસ પરસ્પર લંબ સમ સમતલ છે આવા શબ્દ ભૂલાઈ નહીં નગર માસ્ક અપાઈ જાય